અયોધ્યામાં ખાસ કરીને આજે જે રીતે ચુકાદો આવવાનો છે, ખૂબ જ રામ મંદિર અને જે વિવાદ હતો તે વિવાદ મામલે આજે મહત્વનો ચુકાદો થોડી જ વારમાં આવશે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે અને અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ સહિતની કામગીરી કરી રહી છે. આપણી સાથે જોન સતના ડીસીપી જેમને ખાસ વાત કરીશું. સર, અત્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, કેટલા અધિકારીઓ અને પોલીસ જવાન તૈનાત છે? લગભગ 30-35 અધિકારીઓ છે. એમાં એસીપી, પીઆઈ અને પીએસઆઈ લેવલના છે અને 60-70 અમારા પોલીસ અને 30-35 એસઆરપી ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ જોડાયેલા છે. સર, ખાસ કરીને સ્થાનિક લોકો સાથે પણ વાત કરીએ, અગ્રણીઓ સાથે વાત કરી હતી, શું વાત થઈ હતી અને શું વાત? જે અયોધ્યાનો જે ચુકાદો આવવાનો હોય અનુસંધાને મહોલ્લા મીટિંગ, શાંતિ સમિતિની મીટિંગો બોલાવવામાં આવેલી, એમાં કોઈ કોમી એકલાસ જળવાઈ રહે અને સુપ્રીમ કોર્ટના જે ચુકાદાને બંને પક્ષોએ માન્ય રાખશે અને કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં, જાગૃત કરવામાં આવેલ છે તમામ. તો જે રીતે જો ડીસીપી પણ જણાવી રહ્યા છે કે તમામ જે શેરી માહોલ છે ત્યાં કાર્યક્રમો કરીને અને ખાસ કરીને સમાજના અગ્રણીઓ સાથે પણ વાતચીત કરીને શાંતિપૂર્ણ માહોલ બન્યો રહે તે પ્રકારના તમામ પ્રયાસો પોલીસે પણ કર્યા છે. કેમેરા પર્સન નિખિલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.